नमस्कार विद्यार्थी मित्रों, हवे आजे आपणे प्रवृत्ति पहेली जोई के चालो हवे आपणे आजूबाजूथी शक्य होय तेटली वस्तुओने एकत्रित करीए। आपणामाना प्रत्येक घरमां रोजबरोजमां उपयोगमां लेवामां आवती एक वस्तु लावी शके छे, पण केटलीक वस्तुओ आपणे वर्गखंड अथवा तो शाळानी बहारथी एकत्रित करी शकीए छीए। आपणा संग्रहमां आपणी बधी जे वस्तुओ छे, टूंकमां चोक, पेन्सिल, नोटबुक, रबर, डस्टर, हथोड़ी, खिल्ली, साबु, वाहनना पैडानो आरो, बेट, माचिसनी पेटी, मीठू छे, बटाका छे वगैरे, आपणे वस्तुओने एक એવી યાદી બનાવી શકીએ કે જેના વિશે આપણે માત્ર વિચાર કરી શકીએ પણ વર્ગખંડમાં ના લઈ આવી શકીએ। ઉદાહરણ તરીકે એવી વસ્તુ પણ હોય છે જેમ કે દીવાલ છે, વૃક્ષ છે, દરવાજા છે, ટ્રેક્ટર છે અથવા તો રસ્તો છે, એને આપણે ક્લાસરૂમની અંદર લઈ આવી શકતા નથી। આ સંગ્રહમાંથી બધી જ વસ્તુઓને પહેલા તો અલગ કરવાની છે જે કાગળ અથવા તો લાકડાની બનેલી હોય। આ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને બે જૂથમાં વહેંચી શકીએ। એક જૂથમાં બધી વસ્તુઓ કે જે કાગળ અથવા તો લાકડાની બનેલી હોય, જ્યારે બીજા જૂથની અંદર એવી વસ્તુઓ કે જે આ પદાર્થોની બનેલી હોય। આવી રીતે જમવાનું બનાવવાની વસ્તુઓને પણ આપણે અલગ કરી શકીએ છીએ। ચાલો હવે આપણે થોડું વધુ વ્યવસ્થિત કામ કરીએ। ભેગી કરવામાં આવેલી બધી વસ્તુઓની કોષ્ટકમાં યાદી બનાવો। પ્રત્યેક વસ્તુઓ જે પદાર્થોની બનેલી હોય તેને ઓળખવાનો પ્રયત્ન કરો। શક્ય તેટલી વધારે વસ્તુઓ વિશેની માહિતીને એકઠી કરવાની છે અને એ કોષ્ટકને આપણે જોવાની ખૂબ મજા પડશે। કેટલીક વસ્તુઓ કયા પદાર્થોની બનેલી છે તે જાણવાનું મુશ્કેલ હોઈ શકે। આવા પદાર્થોની ઓળખ માટે મિત્રો, શિક્ષકો તથા વડીલોની આપણે ચર્ચા કરશું અને કોષ્ટકની અંદર આપણે જોઈએ કે વસ્તુઓ અને તે જેમાંથી બનેલ છે તે પદાર્થો। તો એના માટે આપણે પ્રવૃત્તિ એકની અંદર આખું પેલા કોષ્ટક રેડી કરીએ। એમાં કોષ્ટકની અંદર બે ભાગ પાડીએ, વસ્તુઓ અને સામે લખીએ કે વસ્તુઓ જે પદાર્થમાંથી વસ્તુઓ જેમાંથી બનેલ છે તે પદાર્થો, વસ્તુઓ જેમાંથી બનેલ છે તે પદાર્થો। બે પાઠ પડ્યા, પહેલી પ્રવૃત્તિ જે આપણે કરીએ છીએ એની અંદર વસ્તુઓ છે અને સામે શું છે, વસ્તુઓ જેમાંથી બનેલી છે તે પદાર્થો। વસ્તુઓ તરીકે દાખલા તરીકે આપણે પ્લેટ લઈએ એટલે કે થાળી, બરાબર, તો એ કયા કયા પદાર્થોમાંથી બનેલી છે, તો કે સ્ટીલ, કાચ, પ્લાસ્ટિક અથવા તો કોઈ અન્ય પદાર્થમાંથી પણ બનેલી હોઈ શકે, તાંબાની હોઈ શકે છે ને, પછી ક્રોકરી જે આપણે ડિનર સેટ વાપરીએ છીએ એની પણ હોઈ શકે, પછી પેન, પેન છે એ પ્લાસ્ટિકની પણ હોઈ શકે અને ધાતુની પણ હોઈ શકે પેન। વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓનો તમે ઉપયોગ કરી શકે અને સામે એ વસ્તુઓ જેમાંથી બનેલી છે તે એના શું છે, પદાર્થો। પછી દાખલા તરીકે ખુરશી છે તો એ ખુરશી છે લાકડાની હોઈ શકે, પ્લાસ્ટિકની હોઈ શકે, ખુરશી હોય પ્લાસ્ટિકની હોય, લાકડાની પણ હોય। પછી એવી જ રીતે કબાટ, આ બધી વસ્તુઓ છે અને એ અલગ અલગ પદાર્થોમાંથી બનેલી છે એમ કહી શકાય। આપણે શું સાબિત કરવું છે કે ઘણી એક વસ્તુ હોય ને એ ઘણા બધા પદાર્થોમાંથી બનેલી હોઈ શકે એવું સાબિત થયું આ કોષ્ટક ઉપરથી, કે કોઈ પણ એક વસ્તુ હોય એ પછી ગમે એ હોય, એ પછી રસોડાની વસ્તુઓ હોય, ઘરની આજુબાજુની રોજિંદા જીવનની કોઈ પણ ચીજ વસ્તુઓ હોય અથવા તો બહારની કોઈ પણ વસ્તુઓ હોય કે જેને આપણે ઘરની અંદર કે ક્લાસરૂમની અંદર ના લઈ આવી શકતા હોય, આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે એક કરતા વધારે પદાર્થોમાંથી બનેલી હોય છે। કબાટ છે એ પણ પ્લાસ્ટિકનો હોય, લાકડાનો હોય, લોખંડનો હોય, હોય ને, તો આ રીતે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે એક કરતા વધારે પદાર્થોમાંથી બનેલી હોય
પદાર્થોમાંથી બનેલી હોય છે। कोई पण एक वस्तु छे घणा बधा पदार्थों माथी बनेली होय छे। हवे पछी सामे आपणे कोई पदार्थ लई शकीए अने ए पदार्थ छे एमांथी घणी बधी वस्तुओ बनावी शकाय। हवे ऊंधुं करी शकीए के कोई पण एक पदार्थ लईए, दाखला तरीके स्टील लईए पदार्थ तरीके, तो स्टीलनी तो घणी बधी वस्तुओ बनी शके ने। एवी रीते हवे पदार्थ लेशुं ने एमांथी आपणे वस्तु बनावीशुं। आ प्रवृत्तिनी अंदर आपणे वस्तुओ लीधी अने ए वस्तुओ छे घणा बधा पदार्थोनी बनेली होय छे एम जोयुं। अने हवे आपणे उल्टा विना के पदार्थ लईए अने पदार्थ के जेमांथी बनेली वस्तुओ, हवे एना पछीनी जे प्रवृत्ति बीजी छे एनी अंदर आपणे प्रवृत्ति एक नी अंदर आपणे शुं लीधुं, वस्तुओ लीधी। अने वस्तुओ जेमांथी बनेली छे ते बधालुं शुं लेखा, पदार्थो। हवे आपणे कोई पण एक शुं लेशुं, पदार्थो। અને એ પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બનેલી છે એ જોશું પદાર્થ। અને સામે લખવાનું છે કે એ પદાર્થ ની બનેલી વસ્તુઓ, એ પદાર્થ ની બનેલી વસ્તુઓ પદાર્થ છે અને સામે શું છે એ પદાર્થ ની બનેલી વસ્તુઓ। હવે દાખલા તરીકે પદાર્થ ની અંદર આપણે લઈએ લાકડું, બરાબર। લાકડામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકો તમે, તો કે ખુરશી, ટેબલ, હળ, બળદ ગાડું અને તેના પૈડા, બરાબર। આટલી વસ્તુ આપણે લાકડામાંથી બનાવી શકીએ। હવે લાકડાના ઘણા બધા પેલા સાધનો પણ આવે છે અને આ ઉપરાંત આ બધી વસ્તુઓ આપણને ખબર છે। એના પછીનું જોઈએ કાગળ, તો એમાંથી કઈ કઈ વસ્તુઓ બને, ચોપડીઓ, નોટબુક, ન્યૂઝપેપર, રમકડા, કેલેન્ડર। એક પદાર્થ છે કાગળ, તો એમાંથી ઘણી બધી વસ્તુઓ છે બનાવી શકીએ। ચોપડી છે, નોટબુક છે, ન્યૂઝપેપર છે, રમકડા છે, કેલેન્ડર છે, આ બધી વસ્તુ આપણે બનાવી શકીએ। પછી ચામડું, ચામડું છે પદાર્થ છે, ચામડામાંથી ઘણી બધી વસ્તુઓ બને। ચામડામાંથી શું બને, પટ્ટા બને, પર્સ બને, ચપ્પલ બને। પછી પ્લાસ્ટિક, પ્લાસ્ટિકમાંથી શું બનાવી શકીએ, પ્લાસ્ટિકનું વાસણો પણ હોઈ શકે। પછી ટોલ, ટબ, ડોલ, ટબ, પછી ટમ્બલર, ટમ્બલર જે આપણે ડબલાનો યુઝ કરીએ છીએ ને એને ટમ્બલર કહેવાય। પછી બ્રશ, એ પણ પ્લાસ્ટિકનું હોય, સાવરણા પ્લાસ્ટિકના હોય છે। ઘણા બધા એવા સાધનો છે કે જે એક જ પદાર્થ છે એમાંથી ઘણી બધી વસ્તુઓ છે એને બનાવી શકીએ છીએ। પદાર્થ તરીકે કોણ છે, પ્લાસ્ટિક, ને એમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી। પછી રૂ, કે જેમાંથી આપણે ઓશિકા, તકિયા, ગાદલા, આ બધી વસ્તુઓ છે, અલગ અલગ વસ્તુઓ એમાંથી આપણે બનાવી શકીએ છીએ। રૂ છે એક પોતે પદાર્થ છે કે જેમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ, ઓશિકા, તકિયા, ગાદલા। પછી રૂની વાટો બનાવીએ છીએ। પછી ઘણા બધા રમકડા છે કે જેની અંદર ટેડી બિયરને એવા રમકડા હોય તો એની અંદર પેલા એની અંદર શું યુઝ કરવામાં આવે, રૂનો યુઝ કરવામાં આવે છે। ઘણા બધી ગાદલીઓ જે ડિઝાઇનર મળે છે એની અંદર પણ રૂનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આ બધા કોષ્ટકો પરથી શું ખ્યાલ આવે છે, પેલા આપણે વસ્તુઓની જુદી જુદી રીતે જૂથમાં વહેંચી
તેના બાદ આપણે જાણકારી મેળવી કે આપણી આજુબાજુની વસ્તુઓ છે ને એ અનેક પદાર્થોની બનેલી હોય છે. કેટલીક વખત કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય છે, એવું પણ બને કે જે એક જ વસ્તુ ઘણા પદાર્થોની બનેલી હોય, અને વળી એક જ પદાર્થનો ઉપયોગ કરીને ભિન્ન વસ્તુઓ પણ બનાવી શકાય છે. કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવો તે કેવી રીતે નક્કી થાય, એવું લાગે છે કે આપણે વિવિધ પદાર્થો વિશે જાણવાની આવશ્યકતા છે. બધા પદાર્થો વિશે આપણે જાણવું પડે. અને આ જે કોષ્ટક જોયું ને એના ઉપરથી હવે આપણે શું સાબિત થાય, ઉપરનું જે કોષ્ટક હતું એના ઉપરથી આપણે આ વાક્ય લખ્યું હતું કે એક વસ્તુ ઘણા બધા પદાર્થોની બનેલી હોય છે. આ એક વસ્તુ હતી કે જે ઘણા બધા પદાર્થોની બનેલી છે. અહીંયા આપણે શું આપ્યું છે, પદાર્થ. કોઈ એક પદાર્થમાંથી, તો આ કોષ્ટક ઉપરથી આપણે શું લખી શકીએ, કોઈ એક પદાર્થમાંથી, કોઈ એક પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. કોઈ એક પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અને જ્યારે આમાં આપણે એમ કીધું કે એક વસ્તુ ઘણા બધા પદાર્થોની બનેલી છે, અને પ્રવૃત્તિ બે ઉપરથી આપણે જોયું કે કોઈ એક પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ, કોઈ એક પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. કોઈ એક જ પદાર્થ હોય તો એમાંથી તમે વસ્તુઓ છે ઘણી બધી બનાવી શકો. હજી પદાર્થો છે એની યાદીની અંદર ઘણા બધા પદાર્થો આવી શકે. અહીંયા આપણે થોડાક પદાર્થો લીધા કે કાગળ છે, તો એમાંથી ચોપડીઓ છે, નોટબુક છે, ન્યૂઝપેપર છે, કાગળમાંથી પેલા પ્લેન ને જેવા રમકડા બનાવીએ છીએ આપણે, કેલેન્ડર છે, બરાબર. એટલે કોઈ એક જ પદાર્થ છેમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે, અને એક વસ્તુમાંથી ઘણા બધા પદાર્થોની પણ બનેલી હોય છે. કોઈ એક વસ્તુ હોય કોઈ એક જ પદાર્થની બનેલી હોય એવું નથી, કોઈ એક વસ્તુ હોય તો એ ઘણા બધા પદાર્થોની બનેલી હોય છે. અને બીજી પ્રવૃત્તિની અંદર આપણે એ જોયું કે કોઈ એક પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. પદાર્થ તરીકે પછી લાકડું હોય, લોખંડ હોય, લોખંડ જ જોઈ લે તો લોખંડની અંદર ખીલી બને, પછી લોખંડના દરવાજા હોય, પછી લોખંડના ઘણા બધા જે ઓજારો હોય છે ખેતીના એ પણ બને છે લોખંડના. ભાઈ ઘણી બધું લોખંડ પોતે એક પદાર્થ છે, પણ એમાંથી વિવિધતાની વસ્તુઓ છે કે જે આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ એ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ.